ओके मित्रों, तो आज अपने जियोमेट्रिक प्रोग्रेशन समगुणोत्तर श्रेणी एना दाखला जोवाना छे, बराबर। तो एक शुरुआत करिए, सिग्मा के इक्वल टू 1 टू 11 के बराबर 1 થી 11 2 + 3 रेस टू के આનો સરવાળો મેળવવાનો છે આપણે। તો સિગ્માનો મતલબ શું થાય? સરવાળો। આપણે k ની અલગ અલગ કિંમત માટે આપણે અલગ અલગ પદ મળશે એનો સરવાળો મેળવવાનો છે। જેમ કે k બરાબર 1 મૂકીએ આપણે તો આપણે 2 + 3 रेस टू 1 बराबर आ प्रथम पद मळे, प्लस के बराबर 2 माटे तो के 2 + 3 रेस टू 2। જો એવું ના હોય કે આમાં કે નથી એટલે એને એક જ વાર લેવાનું, ઈ પણ દર વખતે રિપીટ થાય, જેટલી વાર કે ચેન્જ થશે એટલી વાર। ઓકે ચાલો, પ્લસ 2 + 3 રેસ ટુ 3 પ્લસ ડોટ ડોટ ડોટ, છેલ્લે શું આવશે તો કે 2 + 3 રેસ ટુ 11 11 છે એટલે। ઓકે તો આ થઈ ગયો સરવાળો, આપણે સિગ્મા ને છૂટું પડ્યું, બરાબર સરવાળો કરી દીધો। ઓકે ચાલો, હવે 2 કેટલી વાર હશે? 2 + 2 + 2 + 2 11 ટાઈમ, સો ઈ શું થઈ જશે તો કે 2 * 11 બરાબર, બહુ સિમ્પલ 2 * 11। ચાલો પછી આ તો કે 3 ની 1 ઘાત વત્તા 3 ની 2 ઘાત વત્તા 3 ની 3 ઘાત ડોટ 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 3 ની 11 ઘાત। તો જુઓ, જે આગળનો જે જવાબ છે આ તો 22 આવશે, અને આ એક પ્રકારની શું છે તો કે સમગુણોત્તર શ્રેણી। શું છે? સમગુણોત્તર શ્રેણી। સમગુણોત્તર શ્રેણી હોય તો એનો સરવાળાનું સૂત્ર શું આવે? SN નું સૂત્ર a r ની n ઘાત - 1 / r - 1, બરાબર। સૂત્ર આપણે બધાને સારી રીતે આવડે જ છે, તો આપણે ડાયરેક્ટ એક મૂકીએ કે a એટલે પ્રથમ પદ, તો કેટલું છે? 3। r r એટલે શું? સામાન્ય ગુણોત્તર, બીજું પદ ભાગ્યા પહેલું પદ, તો બીજું પદ 3 નો વર્ગ 9 ભાગ્યા 3 તો કે 3। n કુલ પદોની સંખ્યા તો કેટલા છે ટોટલ? 11 - 1 છેદમાં r - 1 એટલે કે 3 - 1 રેડી। તો જવાબ શું આવશે કે 22 + 3 - 1 કેટલા થઈ જશે? 3/2 3 રેસ ટુ 11 - 1 રેડી। આનો કઈ લસા લે અને થોડું ઘણું સાદું રૂપ આપવું હોય તો આપણે આપણી રીતે આપી શકીએ, આવી રીતના પણ આન્સર હોઈ શકે। માનો કે અહીં આપણે થોડું કૌંસ ખોલી નાખીએ તો 22 + 3/2 અહીંયા ગુણાય તો શું થાય? 3 ની 12 ઘાત ભાગ્યા 2 બરાબર, 1 ઘાત છે 11 સાથે એડ થઈ જાય - 3/2। ઓકે ચાલો, 3 રેસ ટુ 12/2 ને એઝ ઇટ ઇઝ રાખીએ, આ જે બે પદ છે એમાં લસા લઈએ તો 22 * 2 44 44 માંથી 3 જાય તો કેટલા વધે? 41 ના છેદમાં 2। તો ફાઇનલ જવાબ આવો લખી શકીએ આપણે 1/2 3 રેસ ટુ 12 + 41 એટલે 3 ની બાર ઘાત કરવાની જરૂર નથી, એમ ક્યારે આપણે આપેલું હશે નહીં, આવી રીતના જવાબ આપેલો હશે। ઓકે તો બહુ સિમ્પલ ક્વેશ્ચન થી આપણે શરૂઆત કરી છે, નોટ ડાઉન કરી લઈએ। ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે, સમગુણોત્તર શ્રેણી 3 3 નો વર્ગ 3 નો ઘન ડોટ 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 ના કેટલા પદનો સરવાળો 120 થાય? 120। તો આપણે SN આપેલું છે આપણે, અને આપણે N મેળવવાનું છે કેટલા પદનો, બરાબર। એ આપણે શ્રેણી ઉપરથી મળી જશે, પ્રથમ પદ કેટલું છે તો કે 3, R કેટલો છે તો કે 3 3 વડે ગુણાય છે એટલે R બરાબર પણ 3। ઓકે ચાલો, A મળી ગયા, R મળી ગયા, SN છે તો આપણે N મેળવવું છે। તો SN નું ફોર્મ્યુલા શું છે આપણી પાસે? તો કે a r રેસ ટુ n - 1 / r - 1 = 120। ઓકે ચાલો, a બરાબર 3 મૂકશું, r બરાબર 3 મૂકશું, - 1 છેદમાં 3 - 1 = 120। ઓકે નેક્સ્ટ, 3 - 1 કેટલા થશે? તો કે 2, તો 3/2 3 રેસ ટુ n - 1 = 120। તો જે 3/2 છે એ સામે જ આવશે એટલે 2/3 થઈ જાય, તો 2/3 આપણે અહીં ગુણીને એક સામેની બાજુએ, હવે જો આનું સિમ્પ્લિફિકેશન આપીએ આ બાજુ એમ નામ રાખેલી છે તો 120 / 2 240 240 / 3 કેટલા થશે? 80। ઓકે તો 3 રેસ ટુ n - 1 / 80, 1 ને ઓલી બાજુ લઈ જાવ એટલે ટોટલ કેટલા થાય? 80 + 1 81। ઓકે તો 3 રેસ ટુ n = 81, 3 રેસ ટુ n = 81 એટલે 3 ની 4 ઘાત, તો n બરાબર કેટલા થશે? બંને બાજુ ઘાતને સરખાવ્યું તો 4। તો બહુ જ સિમ્પલ છે કે n બરાબર 4 એટલે કે પ્રથમ 4 પદોનો સરવાળો 120 થાય। ઓકે બહુ સિમ્પલ ક્વેશ્ચન, નોટ ડાઉન કરી લઈએ।
ओके नेक्स्ट क्वेश्चन जे समगुणोत्तर श्रेणी ना प्रथम 3 पद नो सरवाळो 16 छे बराबर અને પછી ના 3 પદ નો સરવાળો 128 છે તો તે શ્રેણી નો પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર મેળવો તો જુઓ એ પ્રથમ 3 પદ એટલે માનો કે આપણે સમગુણોત્તર શ્રેણી લઈએ a ar ar સ્ક્વેર ar ઘન ar રેસ્ટ ટુ 4 ar રેસ્ટ ટુ 6 5 ડોટ 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 ઓકે તો પ્રથમ 3 પદ નો સરવાળો એટલે a ar અને ar સ્ક્વેર આ કેટલો છે તો કે 16 છે એના પછી ના 3 પદ એટલે કે ar ઘન ar ની 4 ઘાત ar ની 5 ઘાત કેટલું છે 128 ઓકે તો જુઓ જે માનો કે આ આપણે આપેલું છે આમાંથી આપણે r નો ઘન કોમન લઈ લઈએ r નો ઘન આપણે શું કર લઈએ કોમન લઈ લઈએ તો શું થશે તો કે a વચ્ચે ar વચ્ચે અને ar સ્ક્વેર વચ્ચે તો ઇક્વલ ટુ 128 તો આની કિંમત કેટલી છે જુઓ જી માનો કે આપણે સમીકરણ નંબર 1 કહીએ તો a ar ar સ્ક્વેર ની કિંમત 16 છે તેથી r ઘન એઝ ઇટ ઇઝ આની કિંમત કેટલી તો કે આપણે અહીં મૂકવાની છે 16 બરાબર 128 તો r ઘન બરાબર 128 ભાગ્યા 16 તો કેટલા આવશે તો કે 8 ના ક્યાંથી આવ્યું તો કે સમીકરણ 1 પરથી ઓકે આ કિંમત ક્યાંથી આવી તો કે સમીકરણ 1 પરથી તો જો r ઘન બરાબર 8 હોય તો r બરાબર કેટલા 2 તો બહુ સિમ્પલ આપણે r એટલે કે સામાન્ય ગુણોત્તર મળી ગયો હવે શું મેળવવાનું છે તો કે હવે આપણે મેળવવાનું છે પ્રથમ પદ તો r બરાબર 2 ને r બરાબર 2 ને સમીકરણ 1 માં મૂકતા શું થશે સમીકરણ 1 માં મૂકો તો a as it is બરાબર પ્લસ r ની જગ્યાએ 2 તો 2a પ્લસ r ની જગ્યાએ 2 તો 2 નો વર્ગ 4a બરાબર 16 તો કેટલા થશે 4 ને 2 6 ને 7a equal to 16 તો a equal to 16 ના છેદમાં 7 એટલે કે 16/7 રેડી તો બહુ અગેન સિમ્પલ ક્વેશ્ચન કે પ્રથમ 3 પદનો સરવાળો અને પછીના 3 પદનો સરવાળો તો પછીના 3 પદમાંથી જો આપણે r ઘન કોમન કાઢ્યો તો પ્રથમ 3 પદ બની ગયા એટલે આપણે એની કિંમત મૂકી દીધી અને આપણે સાદું રૂપ આપી દીધું ઓકે તો નોટ ડાઉન કરી લઈએ ઓકે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે એક સમગુણોત્તર શ્રેણી માટે a એટલે કે પ્રથમ પદ 729 છે અને સાતમું પદ 64 છે તો s7 મેળવો એટલે કે પ્રથમ સાત પદોનો સરવાળો મેળવો તો t7 કેટલું આપેલું છે આપણે 64 એ આપણે લીધેલું છે t7 શું થાય તો ar ની 6 ઘાત બરાબર ar = n - 1 કેટલું આપેલું છે તો કે 64 હવે a બરાબર આપણે મૂકી દઈએ 729 r = 6 = 64 729 ને આપણે છેદમાં જવા દઈએ એટલે 64 / 729 r = 6 તો જો આપણે આ ખબર છે કે 2 ની 6 ઘાત છે અને આ 3 ની 6 ઘાત છે પણ આપણે ટોટલ જોઈએ ને તો 6 ઘાત છે ને એટલે આ 2 ના છેદમાં 3 ની પણ 6 ઘાત થઈ શકે અને ઓછા 2 ના છેદમાં 3 ની પણ 6 ઘાત થઈ શકે કારણ કે 6 ઘાત જો જ્યારે પણ બે કી ઘાત આવે યુગ્મ ઘાત તો ત્યારે પ્લસ માઇનસ બંને લેવું પડે એકી ઘાત હોય તો કોઈ પ્રશ્ન જ નથી આપણે કા પ્લસ વાળું કા માઇનસ વાળું લેશું ઓકે ચાલો તો r બરાબર હવે જો ઘાત છે ને એ સરખી થઈ ગઈ તો r બરાબર 2/3 પણ હોઈ શકે અને r બરાબર -2/3 પણ હોઈ શકે બંને માટે આ વસ્તુ શક્ય છે તો આપણે શું કરશું તો કે પહેલા r બરાબર 2/3 માટે ગણીએ s7 તો a છે r છે અને n છે s7 તો a r ની n ઘાત એટલે કે 7 ઘાત ઓછા 1 છે માર ઓછા 1 a અને r મૂકી દઈએ a 729 છે અને r આપણે 2/3 મળે છે બરાબર તો 729 2/3 ની 7 ઘાત ઓછા 1 2/3 -1 હવે 2/3 -1 જે આનો લસાઅ લઈએ લસાઅ લઈએ એટલે 3 એ ગુણાય એટલે કે 2 ઓછા 3 ના છેદમાં 3 એટલે કે ઓછા 1 ના છેદમાં 3 તો ઓછા 1 ના છેદમાં 3 આપણે લખી નાખ્યું ઉપરની બાજુએ 2 ની 7 ઘાત કેટલી થશે તો કે 128 128 એવી જ રીતના 3 ની 7 ઘાત કરીએ તો 3 ની 6 ઘાત તો 729 છે તો 3 ની 7 ઘાત એના ગુણ્યા 3 એટલે કે 2187 2187 અને આખરે -1 હવે જો આનો લસાઅ લેશું એટલે કે 2187 ને ગુણાય 128 માંથી બાદ થાય તો વચ્ચે -205 ને શું વચ્ચે -205 ને આગળ 729 ને મળો આ જે -3 છેદમાં હતા એ છેદનો છેદ ક્યાં આવી જાય અંશમાં એટલે કે -3 જી છે એ અંશમાં આવી ગયા હવે તો કે આ જે 2187 છે એ 3 ની 7 ઘાત હતું આ 3 ની 6 ઘાત ને ગુણ્યા 3 એટલે એ પણ 3 ની 7 ઘાત થઈ ગયું તો 729 - 3 કોની સાથે કેન્સલ થઈ જાય 2187 સાથે
અને આયા ઓલરેડી એક માઈનસ છે તો માઈનસ માઈનસ બંને થઈ જશે પ્લસ તો જવાબ આવશે 2059 રેડી જવાબ શું આવશે 2059 તો સાત પદોનો સરવાળો 2059 ઓકે હવે આપણે કેના માટે કેલ્ક્યુલેટ કરવાનું છે r - બરાબર -2/3 તો કઈ રીતે કેલ્ક્યુલેટ કરશું તો કે આપણે ઘરે કેલ્ક્યુલેટ કરશું બરાબર કારણ કે આ તમારે કરવાનું છે તો r = -2/3 એ મૂકી અને આપણે સાદુરૂપ આપીશું ओके चलो तो आज हम आज जवाब आयो है मैथ 7 में अपन के अलग जवाब આવશે જે આપણે મેળવવાનો રહેશે તો સારી રીતે આપણે નોટ ડાઉન કરી અને એક આખો કેલ્ક્યુલેશન કમ્પ્લીટ કરી નાખીએ ઓકે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે જેના પ્રથમ બે પદોનો સરવાળો -4 હોય અને પાંચમો પદ ત્રીજા પદથી 4 ગણો એ સમગુણોત્તર શ્રેણી મેળવવાની છે તો જો એક સમગુણોત્તર શ્રેણી આપણે લખીને કે a a r a સ્ક્વેર a ક્યુબ a રેસ્ટ ટુ 4 તો પ્રથમ બે પદોનો સરવાળો એટલે કે a અને r પ્રથમ બે પદોનો સરવાળો કેટલો છે -4 એટલે આપણે સમીકરણ નંબર 1 કહી દીધું પછી બીજી વસ્તુ શું કીધી કે પાંચમું પદ એ ત્રીજા પદ કરતા 4 ગણું છે એટલે કે પાંચમું પદ એ ત્રીજા પદ કરતા 4 ગણું છે એટલે કે t5 = 4t3 ઓકે સો t5 શું થશે તો કે a r રેસ્ટ ટુ 4 અને 4t3 શું થશે તો કે a r સ્ક્વેર બંને બાજુથી a કેન્સલ r સ્ક્વેર કેન્સલ તો r સ્ક્વેર બરાબર કેટલા આવશે 4 બરાબર આથી r વર્ગ ઘટી જાય આથી વધે r વર્ગ આથી વધે 4 તો r બરાબર કેટલા તો કે +4 -2 બરાબર અહીં અગેન યુગ્મ ઘાત છે એટલે બે જવાબ આવશે +2 અને -2 તો r બરાબર 2 માટે ઇક્વેશન 1 માં રાખીએ ઇક્વેશન 1 માં r બરાબર 2 રાખો તો 2a થશે એટલે કે a + 2a = -4 તો a + 2a કેટલા થાય તો કે 3a = -4 તો a = -4/3 એટલે કે પ્રથમ પદ આપણે શું મળ્યું તો કે -4 ના છેદમાં 3 તો પ્રથમ પદ -4 ના છેદમાં 3 એને ગુણ્યા r એટલે કે 2 -8 ના છેદમાં 3 એને ગુણ્યા r એટલે કે -4 ના છેદમાં 3 એને ગુણ્યા 2 એટલે કે -32 ના છેદમાં 3 તો આ મળી ગઈ આપણે જીપી સમગુણોત્તર શ્રેણી સિમિલરલી r = -2 માટે a એમણામ r = -2 મૂકો -2a = -4 સો a -2a ઇઝ -a અને ઇક્વલ ટુ -4 બે બાજુ માઇનસ માઇનસ કેન્સલ a બરાબર કેટલા આવ્યા 4 એટલે કે પ્રથમ પદ 4 ગુણોત્તર કેટલો છે -2 તો -2 વડે ગુણતા જાઓ 4 - 2 -8 -8 - 2 16 16 - 2 -32 -32 - 2 64 64 ડોટ ડોટ તો બે અલગ અલગ જીપી મળશે કારણ કે બે અલગ અલગ આપણે સમગુણોત્તર અલા સોરી ગુણોત્તર આપણે મળે છે ઓકે નોટ ડાઉન કરી લઈએ ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે જેમાં ત્રીજું પદ પ્રથમ પદથી 9 જેટલું વધારે હોય અને બીજું પદ ચોથા પદથી 18 જેટલું વધારે હોય તેવી સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 4 પદ મેળવવાના છે તો ત્રીજું પદ છે એ પ્રથમ પદ કરતાં કેટલું વધારે છે 9 તો પ્રથમ પદમાં 9 ઉમેરીએ તો ત્રીજું પદ મળે સિમિલરલી બીજું પદ છે એ ચોથા પદ કરતાં 18 વધારે છે તો ચોથા પદમાં 18 ઉમેરીએ ત્યારે આપણે બીજું પદ મળશે હવે જો બંને બાજુ એક સરખું આપણે કરવાનું છે તો પહેલા આપણે લેફ્ટ હેન્ડ સાઈડ જોઈએ પછી આ જોશું બરોબર ચાલો t3 શું થશે તો કે a r સ્ક્વેર બરોબર a a r a r સ્ક્વેર a r ક્યુબ તો t3 થશે ar સ્ક્વેર t1a +9 ઓકે એમાં a ને લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ એટલે માઈનસ a એટલે a કોમન લઈ ગયો એટલે r સ્ક્વેર -1 9 ઓકે અને r સ્ક્વેર -1 9/a ઇક્વેશન નંબર 1 ઓકે આ a છેદમાં જાય એટલે શું થાય સમીકરણ નંબર 1 સિમિલરલી વસ્તુ આપણે આયા કરી કે t2 શું થશે તો કે ar અને t4 થશે ar ક્યુબ +18 ચાલો ar ક્યુબ ને આપણે રાઈટ હેન્ડ સાઈડ લઈએ છીએ લેફ્ટ હેન્ડ સાઈડ તો ar ar ક્યુબ -18 હવે જો આમાંથી મે કોમન કાઢ્યા ને એ માઇનસ ar કોમન કાઢ્યા શું કામ એટલે કે કૌંસમાં મારે r સ્ક્વેર -1 બનાવવું છે તો મારે અહીંથી માઇનસ ar કોમન કાઢવો પડે એટલે અહીંથી માઇનસ ar કોમન કાઢીએ તો અહીંયા શું વધે તો કે r સ્ક્વેર વધશે અને અહીંથી શું વધે તો કે -1 વધે જો -1 ગુણ્યા માઇનસ ar બંનેનો ગુણાકાર ar થશે ઓકે ઇક્વલ ટુ 18 તો r સ્ક્વેર -1 = -ar વળી બાજુ જાય તો 18 ના છેદમાં -ar સમીકરણ નંબર 2 તો જો જે બંને સમીકરણમાં કોમન શું છે તો કે બંને બાજુ r સ્ક્વેર -1 છે લેફ્ટ હેન્ડ છે તો રાઈટ હેન્ડ સાઈડ સરખાઈ થાય યસ
तो कंपेयर इक्वेशन 1 एंड 2 अब इनकी सरखामणी करिए तो 9 by a equal to minus 18 by a बनने वाली a है कैंसिल થશે बराबर a कैंसिल r આવશે અહીંયા 9 જશે અહીં તો r બરાબર -18 ના છેદમાં 9 એટલે કે -2 તો r મળી ગયો હવે કેની જરૂર છે તો કે પ્રથમ પદ a ની તો r બરાબર -2 ને ઇક્વેશન 1 માં રાખી દઈએ તો પુટ ઇન ઇક્વેશન 1 તો r બરાબર -2 અહીં રાખશો તો -2 નો વર્ગ -1 બરાબર 9 ના છેદમાં 1 ઓકે તો -2 નો વર્ગ થશે 4 -1 એટલે કે 3 બરાબર 9 ના છેદમાં 1 તો a આ બાજુ આવશે અને 3 ઓલી બાજુ છે તો a બરાબર 9 ના છેદમાં 3 એટલે કે 3 તો a પ્રથમ પદ 3 મળી ગયું એટલે પ્રથમ પદ 3 અને સામાન્ય ગુણોત્તર કેટલો છે તો -2 તો -2 વડે ગુણતા જાય તો 3 - -2 -6 -6 કોઈ ગુણ્યા -2 12 12 - -2 -24 તો 4 નંબર જે આપણે જીપી માં જરૂર હતી એ છે 3 -4 12 અને -24 તો જુઓ જે ત્રીજું પદ પ્રથમ પદથી 9 વધારે છે ત્રીજું પદ પ્રથમ પદથી 9 વધારે છે યસ છે અને બીજું પદ છે એ ચોથા પદ કરતા 18 વધારે છે તો યસ -24 -18 કરો એટલે -6 મળે તો બહુ સિમ્પલ ક્વેશ્ચન હતો પણ આથી જોવું પડે કે બંનેને સરખું કરીને સરખાવવા પડે બરાબર અથવા તો આમાંથી કોઈ પણ રીતે તમે a અથવા r ને સૂત્રનો કર્તા બનાવીને આમાં મૂકો અને સોલ્યુશન કરો કોઈ પણ રીતે a અને r તમારે મેળવવાના છે મને આ ઈઝી લાગ્યું મેં આ રીતે કરેલું છે તમને કોઈ બીજી રીતે સારું લાગતું હોય બંનેને ઉકેલવાનું તો એ પણ કરી શકો છો ઓકે તો નોટ ડાઉન કરી લઈએ There's no homework tonight.